દ્વારકામાં આવેલી આરએસપીએલ ઘડી કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી. દ્વારકા મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી. ખેતરમાં જવા માટેના રસ્તા બંધ કરવામાં આવ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા. સાથે તંત્ર અને ઉદ્યોગપતિની મિલીભગત હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોની ફરિયાદના આધારે મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવી. ખેડૂતોની ફરિયાદના આધારે આ તપાસ કરવામાં આવી છે. દ્વારકામાં આવેલી આરએસપીએલ ઘડી કંપનીમાં તપાસ કરવામાં આવી. દ્વારકા મામલતદાર દ્વારા તપાસ કરાઈ. ખેતરમાં જવા માટેના રસ્તા બંધ કરાયા હોવાનો આક્ષેપ ખેડૂતોએ લગાવ્યો છે. સંવાદદાતા ધર્મેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. ધર્મેશ, તંત્ર સાથે ઉદ્યોગપતિની મિલીભગત છે, જેના કારણે ખેતરમાંથી જવાનો જે રસ્તો છે તે બંધ કરી દેવાયો છે, તે પ્રકારના આક્ષેપ થયા. શું વિગતો? જી જુહી, ચોક્કસથી આપને જણાવી દઉં કે આજે સમગ્ર જે મામલો છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે આરએસપીએલ ઘડી કંપનીનો છે. આ ઘડી કંપનીની હદમાં આજે ખેડૂતોની 300 વીઘાથી વધારે જમીન આવેલી છે, જે જમીનને એકબીજાને જોડતા આંતરિક રસ્તા અને રાજમાર્ગો કંપની દ્વારા ઘણા સમયથી બંધ કરવામાં આવેલ હોય અને ખેડૂતોને પોતાના ખેતરે જવામાં વ્યાપક તકલીફ થતી હોય. આ મામલે ખેડૂતોએ મામલતદાર સહિત મુખ્યમંત્રી સુધી રજૂઆત કરેલી હોવા છતાં આજ દિન સુધી ખેડૂતોને હજી સુધી ન્યાય ન મળતા ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો આ મુદ્દે ચોક્કસ એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જો ખેડૂતો સરકાર ખેડૂતોની હોય તો ખેડૂતો પ્રત્યે આવું વલણ શા માટે? ખેડૂતોને ન્યાય શું કામ નથી મળતો? ત્યારે આજે સમગ્ર જે મામલો છે તેમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ ખેડૂતોને ખેતરે જવાના આંતરિક જે રસ્તા છે તે બંધ હાલતમાં હોય. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમના રસ્તા ખુલ્લા કરવામાં આવે, કારણ કે ચોમાસાની સિઝન છે, ખેડૂતો ખેતી કેવી રીતે કરે? આ તમામ મુદ્દે જે છે, એક તરફ કંપની દ્વારા ખેડૂતોને સિક્યુરિટી ગાર્ડના દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાની પણ ફરિયાદો ખેડૂતો લગાવી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ કંપનીઓની જોવુંકની સામે ખેડૂતો વ્યાપક તકલીફ ભોગવતા હોય. હાલ ખેડૂતો પણ તંત્ર પાસે ન્યાયની આશા કરી રહ્યા છે, ત્યારે ઘણા સમય વીતવા છતાં હજી સુધી તંત્ર પાસે ખેડૂતોને ન્યાય ન મળતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ હવે આપઘાત કરવા અને સહિતના મુદ્દે વાતો કરી રહ્યા છે. ત્યારે તમામ જાણકારી બદલ આભાર. તો આરએસપીએલ ઘડી કંપનીની આસપાસ જે રીતે દ્વારકા મામલતદાર દ્વારા સ્થળ પર તપાસ કરાઈ છે, ખેતરમાં જવા માટેના રસ્તા પણ બંધ કરાયા છે.